તો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી કર્યો છે વિડીયો કોલ. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લોરેન્સ બિશ્નોઈનો વિડીયો કોલ પાકિસ્તાનમાં ગયો છે, ત્યારે જેલમાંથી તેણે પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો છે. ત્યારે પાકિસ્તાની મિત્રને વિડીયો કોલ કરીને તેણે ઈદની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સાબરમતી જેલમાં બેઠા બેઠા પાકિસ્તાન ફોન કર્યો હતો. ત્યારે લોરેન્સ બિશ્નોઈની પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ છે. ત્યારે જેલ પ્રશાસન સામે પણ હવે સવાલ ઊભા થયા છે. ત્યારે વિડીયો 16 જૂનનો હોવાનું અનુમાન છે. તો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે આવી ઘટના બનતી હોય તો તે ઘણી જ ખોટી બાબત કહેવાય. ત્યારે તેમણે જણાવ્યું છે કે આવી ઘટના અમારા ધ્યાનમાં આવી છે, ત્યારે હવે સત્ય જાણવાનું પણ બાકી છે. તો મહત્વના સમાચાર કહી શકાય, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી કર્યો પાકિસ્તાનમાં વિડીયો કોલ. ત્યારે પાકિસ્તાની મિત્રને વિડીયો કોલ કરીને ઈદની શુભેચ્છા પાઠવી. ત્યારે સાબરમતી જેલમાં બેઠા બેઠા પાકિસ્તાન ફોન કર્યો છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈની પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે પણ એક સવાલ છે. ત્યારે જેલ પ્રશાસનની સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે વિડીયો 16 જૂનનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે જણાવ્યું હોય કે આ ઘણી જ ખોટી બાબત કહેવાય, જો કે સત્ય જાણવાનું બાકી છે તેમ પણ તેમણે જણાવ્યું. તો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો. ત્યારે પાકિસ્તાની મિત્રને વિડીયો કોલ કરીને ઈદની શુભેચ્છા પાઠવી. તો સાબરમતી જેલમાંથી બેઠા બેઠા પાકિસ્તાન ફોન કર્યો. ત્યારે લોરેન્સ બિશ્નોઈ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે સવાલ જેલ પ્રશાસન સામે ઊભા થયા છે. ત્યારે વિડીયો 16 જૂનનો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે તેમણે જણાવ્યું છે કે જો આવી ઘટના બનતી હોય તો તે ઘણી જ ખોટી બાબત કહેવાય, ત્યારે આ ઘટના અમારા ધ્યાનમાં આવી છે, જો કે સત્ય જાણવાનું હજી બાકી છે. તો મહત્વના સમાચાર, જેલમાંથી પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ. ત્યારે પાકિસ્તાની મિત્રને વિડીયો કોલ કરીને ઈદની શુભેચ્છા પાઠવી. તો સાબરમતી જેલમાં બેઠા બેઠા પાકિસ્તાન ફોન કર્યો, ત્યારે હવે જેલ પ્રશાસનની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો વધુ માહિતી આપે છે અમારા સહયોગી ચિંતન સુથાર. જી ચિંતન, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ જયેશજી, આપને જણાવી દઉં કે હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત એટીએસ દ્વારા લોરેન્સની જે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસમાં હાલ સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ફરી એકવાર પાકિસ્તાનમાં તેના મિત્રને વિડીયો કોલ કર્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અમારી પાસે તમે થ્રી સ્ક્રીન પર પણ જોઈ શકે છે, કારણ કે લોરેન્સ બિશ્નોઈ દ્વારા પાકિસ્તાનમાં તેના મિત્રને કોલ કરવામાં આવ્યો હતો. શહજાદ ભટ્ટી નામનો આ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, જેને લોરેન્સ બિશ્નોઈએ કોલ કર્યો હતો અને વિડીયો કોલ પર તેને પાકિસ્તાનમાં કહી શકાય કે ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને વિડીયો કોલ કર્યો હતો. એટલે કે હાલ જે સાબરમતી જેલમાં બેઠા બેઠા જે પાકિસ્તાન ફોન કર્યો છે તેનો વિડીયો સામે આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ છે, કારણ કે જેલ પ્રશાસન સામે પણ હાલ એક કહી શકાય કે બહુ મોટો સવાલ ઊભો થયો છે. લોરેન્સ બિશ્નોઈનો જે આ વિડીયો કોલ જે છે તે મામલે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે અને આ અંગે જણાવ્યું છે કે જો વિડીયોની જે કોલની ઘટના જે છે તે અમારી સાથે પણ અમને પણ જાણવા મળી છે. આ ચોક્કસથી આ મામલે કાર્યવાહી પણ અમે તપાસ કરીને કાર્યવાહી પણ કરીશું અને જેલ પ્રશાસન સામે જો આ અંગે સવાલ ઊભા થાય છે તો તેમની સામે પણ જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે. આપને જણાવી દઉં કે લોરેન્સ બિશ્નોઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે અવારનવાર તેના ગેંગના અન્ય સભ્યો દ્વારા પણ સુપરસ્ટાર સલમાન ખાન સામે પણ જે કહી શકાય કે હુમલો કરવાની વાત કરવા ઘટના જે છે થોડા દિવસ પહેલા સામે આવી હતી, ફાયરિંગની ઘટના સામે આવી હતી. સાબરમતી જેલમાં બેઠા બેઠા પણ લોરેન્સ બિશ્નોઈ દ્વારા પોતાના ગેંગના અન્ય સભ્યો થ્રુ તે કહી શકાય કે જાણીતી હસ્તીઓ પર જે પોતે ફાયરિંગ અને હુમલાઓની ઘટના જે છે તેને અંજામ આપી રહ્યો છે. જી, ત્યારે જેલમાં તમે કોઈ પણ વસ્તુ કે ટાંકણી પણ ના લઈ જઈ શકાય તેવી જગ્યાએ મોબાઈલ ફોન અને ત્યાંથી પણ બેઠા બેઠા કોલ કરી રહ્યા છે, તો આ બાબતે
તંત્ર દ્વારા શું પગલાં લઈ શકાય? જી ચોક્કસથી, લોરેન્સ બિસ્નોઈ દ્વારા સાબરમતી જેલમાંથી તેણે એક પોતાના મિત્રને ફોન કર્યો હતો અને બકરી ઈદના તહેવાર હોવાથી પાકિસ્તાનમાં બેઠેલા મિત્રને અમદાવાદની સાબરમતી જેલમાંથી તેણે બેઠા બેઠા વિડીયો કોલ કર્યો હતો. એટલે કે ચોક્કસથી કહી શકાય કે જ્યારે જેલ પ્રશાસનની બેદરકારી જે છે તે ચોક્કસથી આમાં સામે આવી છે. કારણ કે સાબરમતી જેવી મોટી જેલમાંથી જો આટલા મોટા ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ દ્વારા જો આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને વિડીયો કોલ થી વાતચીત કરવામાં આવતી હોય અને એ પણ પાકિસ્તાન જેવા દેશ, જે કહી શકાય કે ભારતનો દુશ્મન દેશ જે છે, તેની સાથે બેઠા બેઠા તેના મિત્ર સાથે આવી રીતે વાત કરવી, તે બહુ મોટો કહી શકાય કે ખળભળાટ મચી ગયો છે આ ઘટનાને લઈને. ત્યારે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તાએ પણ નિવેદન આપ્યું છે અને આ અંગે તપાસ કરીને ચોક્કસથી જો જેલ પ્રશાસનના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તો ચોક્કસ નીકળી શકાય. કારણ કે અવારનવાર સાબરમતી જેલ પણ આવી ઘટનાઓને લઈને સામે ચર્ચામાં રહેતી હોય છે. આ પહેલા પણ સાબરમતી જેલમાંથી કેટલાક કાચા કામના કેદીઓ ફરાર થયા હોવાની પણ ઘટના સામે આવી છે. સાથે જ મારામારી તેમજ હત્યા સુધીની ઘટના પણ જેલ પ્રશાસન જેલમાં બનતી હોય છે. ત્યારે જેલ પ્રશાસન આ મામલે ચોક્કસથી કહી શકાય કે જેલ પ્રશાસન સામે પગલાં લેવા જોઈએ અને જેલની જે સુરક્ષા જે વ્યવસ્થા જે છે તેમાં પણ સુધારો વધારો કરીને ચોક્કસથી કાયદાને અને કાયદાનું આવી રીતે ઉલ્લંઘન ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જી, એવું પણ સાંભળવા મળ્યું છે કે જેલમાં જામર લગાયેલા હોય છે જેને કારણે નેટવર્ક આવવાનો સંભવ જ નથી, તો છતાં પણ એનો મતલબ કે તંત્ર આની સાથે ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. જી ચોક્કસથી, જયેશજી આપણે જણાવી દઉં કે સાબરમતી જેલ અમદાવાદની જ કહી શકાય, આપણે અહીંયા મધ્યસ્થ જેલ હોવાના કારણે ત્યાં આગળ સુરક્ષા વ્યવસ્થા સારી કડક હોય છે. જોકે તેમ છતાં પણ જામર લગાયા હોવા છતાં પણ વિડીયો કોલ અને એ પણ પાકિસ્તાનમાં વિડીયો કોલ લોરેન્સ બિસ્નોઈ દ્વારા તેના મિત્રને કરવામાં આવ્યો અને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી, એટલે ચોક્કસથી કહી શકાય કે જેલ પ્રશાસન સામે પણ સવાલો ઊભા થાય છે કે આ રીતે કઈ રીતે તેની પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો લોરેન્સ બિસ્નોઈ પાસે. એટલું જ નહીં પણ મોબાઈલથી તેણે પાકિસ્તાનમાં કઈ રીતે કોલ કર્યો તે પણ એક મોટો સવાલ છે કે આ દરમિયાન જેલ પ્રશાસન શું કરે છે. જેલ પ્રશાસન દ્વારા લોરેન્સ બિસ્નોઈને જે બેરેકમાં જેલ બેરેકમાં રાખવામાં આવ્યું છે ત્યાં આગળ સુરક્ષા વ્યવસ્થાનું ચોક્કસથી કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા ત્યાં આગળ બરાબર નથી, અથવા તો જેલ પ્રશાસનના જ કેટલાક અધિકારી કે કર્મચારી લોરેન્સ બિસ્નોઈના અંદરમાં કામ કરતો હોય તેવું કહેવું પણ અહીંયા ખોટું નથી. જી ચિંતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો લોરેન્સ બિસ્નોઈએ જેલમાંથી પાકિસ્તાનમાં વિડીયો કોલ કર્યો છે ત્યારે પાકિસ્તાની મિત્રને વિડીયો કોલ કરીને તેણે ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. જોકે આ વિડીયો 16 જૂનનો હોવાનું પણ અનુમાન કરાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટનાને એમણે ધ્યાનમાં આવી છે, જોકે તેનું સત્ય જાણવાનું હજી બાકી છે.